સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો છે. હાઈફાઈ એરિયામાં રિક્ષામાં જઈ રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતા સરોજ ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સોનું ગાળવાનું મશીન સહિત 5 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછ માટે સુરત રોજગાર અર્થે આવેલો હતો અને ચોર બની ગયો હોવાની હાલ કબૂલાત કરી હતી. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 3 મોટી ઘરફોડ ચોરીમાં સરોજ ગેંગનો હાથ હોવાનું ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યું હતું. ચોરીની મોડસ ઓપરેન્ડી જોતા અને પ્રાથમિક તપાસમાં ત્રણેય ચોર એક જ ટોળકીની સંડોવણી હોવાની આશંકા સાથે સ્થાનિક ઉમરા પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જેમાં બાતમી દરમિયાન ત્રણેય ચોરીમાં ઉપયોગમાં એક કાર હોવાનું શોધી કાઢ્યું હતું અને તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ભવાની ઇન્ડસ્ટ્રીઝ ચામુંડા પાન સેન્ટર સામે ખુલ્લી જગ્યામાંથી આરોપી ગંગારામ મોહન સરોજને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના ઉપયોગમાં લેવામાં આવેલી કાર, સોનું કાઢવાનું મશીન, મોબાઈલ અને મો પરનું માસ્ક મળી કુલ 5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે 5 વર્ષથી સુરત રોજગાર અર્થે આવ્યો હતો અને એમ્બ્રોઇડરી મશીન પર મજૂરી કામ કરતો હતો. 5 મહિના પહેલા તે ગામ ગયો હતો ત્યારે 4 સાગરીતો સાથે સુરત આવ્યો હતો અને શહેરના ધનાઢ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન રિક્ષામાં રેકી કર્યા બાદ રાત્રે કારમાં ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી. આરોપીની ધરપકડ થતાં ઉમરા પોલીસમાં થોડા દિવસોમાં થયેલા 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી તેની સાથે સંડવાયેલા અન્ય ઇસમોની પણ શોધખોળ હાથ ધરી છે.